સુરતના અઠવાલીસના નવી કોર્ટ સામેના ઓલપાડી મહોલ્લામાં ઝાડ પડતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું વર્ષોથી આ વડનું ઝાડ એક જગ્યાએ ઊભું હતું ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝાડ પડ્યું આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું જ્યારે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાના પગલે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મરનારના મોટાભાઈએ જણાવ્યું હતું કે મરનાર ઇરોઝ રહેમાન ગુલામ મોહમ્મદ ભોરેયા સલાબતપુરા ઉબરેન નામની ફૂડ સપ્લાય કરતી કંપનીમાં કામ કરતો હતો પંદરમી ઓગસ્ટના રોજ અડાજર બ્રાન્ચ પરથી ગોર્ધર રોડ નજીકની ફૂડની ડિલિવરી આપવા જતો હતો ત્યારે અચાનક લાલ બંગલો નજીક એક ઝાડ ઈરોઝ પર તૂટી પડ્યું હતું ત્યારબાદ તેને તાત્કાલિક એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો ઈરોજ બે ભાઈ પિતા અને પત્ની તેમજ બાળક સાથે રહેતો હતો હાલ પોલીસ તપાસ હાથ ધરી છે જી આપણો નામ હા ચેતનભાઈ ચેતનભાઈ શંકરભાઈ પટેલ ક્યાં રહેવો લાલ બંગલા ઓલપાડી મોલ્લો શું બનાવવું નું મારી સામે લાડી છે ને અહીંયા ઝાડ પડેલું છે કે હું જોઉં છું કે આવી રીતે ધીમે ધીમે ઝાડ પડે છે પણ પેલો ભાઈ વ્યક્તિ જાય છે એ મને ખબર નથી એ દબાઈ ગયો છે મારી ગાડીને નુકસાન બી થઈ ગયું છે જે ભાઈ ભાઈ દબાઈ ગયા એ કોણ સર્વિસ કરે છે છે એમનો લાયસન્સ બી જોયું એટલે એમને અમારા મોલ્લાના છોકરાએ જોયું ઉબેરમાં છે એમનું લાયસન્સ જોયું એમનો કોન્ટેક્ટ નંબર કંઈ મળ્યો નહી એટલે પછી એમને આવ્યો ગાડી વાળા ને લઈ ગયા છે એકસો આઠ વાળા રિપોર્ટિંગ